વાલા બાળ દોસ્તો અને વાલી મિત્રો, આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે પણ રોજબરોજની જેમ આપણે નવી નવી પ્રવૃત્તિઓ કરવાની છે. સૌથી પહેલા રમત રમવાના છીએ, ગીત ગાવાના છીએ, ચિત્રકામ કરવાનું છે, અને હા, મારે તમારી સાથે ઘણી બધી વાતો પણ કરવાની છે. તો ચાલો સૌથી પહેલા રમતની થોડી સમજ મેળવી લઈએ. આજની રમત છે નદી પર્વત. જુઓ, સૌથી પહેલાં ભોયતળીએ એક મોટું વર્તુળ દોરી દેવાનું છે અને તેની કિનારી પર રમનાર બાળકોએ ઊભા રહેવાનું છે. અને જ્યારે નદી એમ સૂચના મળે એટલે વર્તુળની બહાર કૂદકો મારવાનો છે, અને જ્યારે પર્વત એમ સૂચના મળે ત્યારે વર્તુળની અંદર કૂદકો મારવાનો છે. અને જે આ સૂચનાનું પાલન ન કરી શકે ને તે વિદ્યાર્થી કે બાળકને આઉટ ગણવો. તો ચાલો નિહાળીએ રમત. બાળમિત્રો, આવી રમત રમવાની તો ખરેખર મજા આવે, ખરું ને? હવે આપણે એક સરસ મજાનું નાનું ગીત ગાઈ લઈએ. અને અહીંયાથી હું જે ગીત બોલું તે તમારે ગાવાનું પણ છે અને સાથે સાથે અભિનય પણ કરવાનો છે. એક બિલાડી જાડી, તેણી પહેરી સાડી, સાડી પહેરીને ફરવા ગઈ, સાડી પહેરીને ફરવા ગઈ, સાડી પહેરીને ફરવા ગઈ, તળાવમાં એ તરવા ગઈ. હવે તળાવમાં એક મગર, બિલ્લીને આવ્યા ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બિલ્લીને ખાઈ ગયો. એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, સાડી પહેરીને ફરવા ગઈ, કાંકરિયામાં તરવા ગઈ, તળાવમાં એ તરવા ગઈ. બાળમિત્રો, ગીત ગાવાની તો મજા આવી ગઈ. હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ. તો ચાલો ચિત્રો જોતા જઈએ. બાળમિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા પ્રાણીઓના ચિત્રો છે અને તે પ્રાણીઓ આપણે આપણી આસપાસ જોઈએ છીએ. જુઓ, હવે આપણે એ કહેવાનું છે તમારે મને કે ગાય આપણને કઈ રીતે ઉપયોગી છે. હા, ગાય આપણને દૂધ આપે છે. અને તેનો રંગ કેવો હોય છે? જુઓ, આ ચિત્રમાં તમે ગાયનો રંગ સફેદ જોઈ શકો છો. તો ચાલો હવે બીજું ચિત્ર જુઓ અને ઓળખો તો આ ચિત્રમાં કયું પ્રાણી દેખાય છે. આ ભેંસ છે. અને તેનો રંગ કેવો હોય છે? હા, ભેંસનો રંગ કાળો હોય છે અને તે પણ આપણને દૂધ આપે છે. હવે આ ચિત્ર જુઓ અને ઓળખો આ કોણ છે. આ તો બકરી છે. મિત્રો, હવે મને એ કહો, બકરી કેવું બોલે? તમારે મારી સાથે ખૂબ વાતો કરવાની છે. હા, હું જે પૂછું તેનો જવાબ પણ આપવાનો છે.
હા તે બે બે એવો અવાજ કરે અને બકરી છે ને એ પણ આપણને દૂધ આપે. આ ચિત્ર છે ને મિત્રો એ ગેટાનું છે. આ છે ગેટું. તમને ખબર છે ગેટું આપણને શું આપે? આપણને ઊન આપે, એટલે કે એના શરીર ઉપર જે વાળ છે ને એમાંથી ઊન બને અને ઊનમાંથી આપણે જે શિયાળામાં સ્વેટર પહેરીએ છીએ તે બને છે. આ છે ઘોડો. હવે વિચારો અને કહો ઘોડો કયા કયા કામમાં આવે? અરે વાહ માહી, તારો જવાબ એકદમ સાચો કે મામાના લગ્નમાં ઘોડો આવ્યો હતો, એટલે કે હા, સારા પ્રસંગમાં વરઘોડા માટે આ ઘોડાનો ઉપયોગ થાય છે. અને બીજો કયો ઉપયોગ થતો હશે તે વિચારો તો. હા જુઓ બાળ મિત્રો, ઘોડો ભાર વહન માટે પણ ઉપયોગી છે. તેની પાછળ ઘોડાગાડી જોડવામાં આવે છે અને કેટલાક લોકો તેમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. અને આ ચિત્રમાં રહેલ પ્રાણીને ઓળખીને મને જોરથી જવાબ આપો. આ છે લાંબી ડોકવાળું ઊંટ. હા હવે આ ઊંટનો શું ઉપયોગ થતો હશે તે વિચારો તો. હા તેની પાછળ ઊંટ ગાડી જોડવામાં આવે છે અને તેમાં વજન ભરી અને માલની હેરફેર પણ થાય છે. અને ઊંટ છે ને મિત્રો તે જ્યાં રણ પ્રદેશ હોય, પાણી પણ ન મળે તેવી રેતીવાળા પ્રદેશમાં આ પ્રાણીનો ઉપયોગ થાય છે. તે લાંબા સમય સુધી પાણી વગર પણ ચલાવી શકે છે. આગળનું ચિત્ર તે જે તમે જુઓ છો ને એ છે, અરે વાહ સાચો જવાબ, આ છે ગધેડા ભાઈ. આ ગધેડું આપણને ખૂબ ઉપયોગી છે ભાઈ. કુંભાર આ પ્રાણીનો ઉપયોગ કરે છે ભારવહનમાં અને માટલા બનાવવા માટેની માટી લાવવામાં કુંભારને મદદ કરે છે. અને આ છે, અરે વાહ તેનો અવાજ કાઢો તો એટલે હું ઓળખી જઈશ કે તમારો જવાબ સાચો છે. ભાઉ ભાઉ સરસ. આ છે કૂતરાભાઈ. તે ઘર અને વાડીની ચોકી કરે. જુઓ બાળમિત્રો, આ બધા પ્રાણીઓ આપણને કંઈક ના કંઈક રીતે ઉપયોગી છે, તેથી આપણે તેને પાલતુ પ્રાણીઓ કહીએ છીએ. આવા બીજા પણ કેટલાક પ્રાણીઓ છે જે આપણે જોઈએ. આ પ્રાણીઓ છે તે આપણી આસપાસ ક્યાંય જોવા મળે છે? નથી જોવા મળતા. તો કેમ નથી જોવા મળતા? આ બધા પ્રાણીઓ જંગલમાં રહે છે, જંગલી પ્રાણીઓ તરીકે ઓળખાય છે. ચાલો તેમને પણ ઓળખીએ. આ છે જંગલનો રાજા, અરે વાહ સિંહ છે. તે તેનાથી નાના પ્રાણીઓનો શિકાર કરીને ખાય છે. અને આ કયું પ્રાણી છે? અરે વાહ તમે તો ખૂબ સરસ રીતે ઓળખી ગયા. કેટલાક મિત્રો તો કાંકરિયા પણ પ્રાણી સંગ્રહાલયમાં આ બધા પ્રાણીઓ જોવા ગયા હશે અને ક્યાંક ટીવીમાં પણ તમે આ બધા પ્રાણીઓ જોતા હશો. શિયાળ. અને આ છે રીંછભાઈ. તેમનો રંગ કાળો છે. તેમના શરીર ઉપર સુંવાળા વાળ છે. અને આ તો અરે સરસ હરણભાઈ છે. હરણ ખૂબ ઝડપથી દોડે મિત્રો. અને આ છે જડો પડો ગેંડો. તો જોયું ને મિત્રો, આ બધા જંગલી પ્રાણી છે. કેટલાક પ્રાણીઓ ઘાસ ખાય અને કેટલાક પ્રાણીઓ માંસ ખાય. હવે આપણે કેટલીક શાકભાજીને પણ ઓળખીએ મિત્રો. જુઓ તો આ બધી શાકભાજી તમે ક્યાંક ના ક્યાંક તો જોઈ જ હશે, તમારા ઘરમાં કે તમારા શેરીની બહાર અથવા તો શાક માર્કેટમાં તમે કોઈક દિવસ ગયા હશો ત્યારે જાત જાતની શાકભાજીનો પરિચય તમને થોડો ઘણો તો હશે જ. જુઓ બાળ મિત્રો, આપણે એક એક ચિત્રને ઓળખતા જઈએ અને તેનું નામ પણ બોલતા જઈએ તો
તમારા બધાની નજર અહીંયા અને તમારે સૌથી પહેલા મને તેનું નામ કહેવાનું છે. તો ચાલો જવાબ આપો. અરે વાહ, તમારો જવાબ સરસ, રીંગણ. અરે વાહ, પ્રિયા તો સૌથી પહેલા બોલી ગઈ. કેમ ભાઈ? હા, તેને બટાકાનું શાક બહુ ભાવે. કોબીજ. અને જુઓ મિત્રો, તમને કોઈ શાકના નામની ખબર ન હોય તો તમે બરાબર જોઈ અને તેનું નામ જાણી લેજો. હા, હવે આ ચિત્ર છે દૂધી. અને આ શાકનું નામ, અરે વાહ, ફ્લાવર. હવે જુઓ તો મિત્રો, આ છે વટાણા. અને આ ભીંડા. તમારે મારી સાથે જોરથી આના નામ બોલતા રહેવાના છે. અને આ છે પાંદડાવાળી મેથીની ભાજી. અરે વાહ, તમે ફટાફટ ઓળખી ગયા. આ છે તીખું તીખું મરચું. અહીંયા લીલા અને લાલ એમ બે રંગના મરચાં આપ્યા છે. અને આ પણ મોટા પાંદડાવાળી ભાજી છે. તેનું નામ મને કહો તો. અરે, વિચારમાં પડી ગયા મિત્રો. હા, આ છે પાલકની ભાજી. યાદ રાખજો. હા, અને આ શાક શેનું છે? કેટલાક મિત્રો જાણે છે અને બોલી પણ ગયા, કેટલાક મિત્રો વિચારમાં પણ પડી ગયા. તો આ શાકનું નામ છે તુરિયા. અને આ બીટ છે. આ છે ટીંડોળા. અને તમે આ જોઈ રહ્યા છો ને, તે છે ખૂબ સરસ શક્કરિયા. અને આ શાકનું નામ કહો તો. આ વાલોર પાપડી છે. હવે અહીંયા જુઓ, ઝડપથી ઓળખી ગયા. આ છે ડુંગળી. અને આનું નામ કહો તો. આ છે પરવળ. અને આ પાંદડાવાળા અને સફેદ રંગના મૂળો છે. અને તેના જેવું જ પણ આનો રંગ લાલ છે. તો આ છે શાબાસ ગાજર. અને અરે, વિનયનું મોં કેમ બગડી ગયું? હા, આ છે કારેલા. તે કડવા લાગે પણ આનું શાક બહુ જ ગુણકારી ગણાય છે. જોયું ને મિત્રો, આ રહ્યા જુદા જુદા શાકભાજી. બાળમિત્રો, હજી પણ આપણે થોડા ફળો વિશે માહિતી મેળવી લઈએ. જુઓ, બધા બાળકોને ફળો તો ભાવે જ, ખરો ને? તો જુઓ, પહેલું ચિત્ર જુઓ અને મને કહો. આ ફળ છે? હા, કેરી. હવે મને એ કહો તો, કેરી કેટલા બાળકોને ભાવે છે? તમારો હાથ ઊંચો કરો. અરે અરે, બધા જ બાળકોને. ખૂબ સરસ. કેરી એ ખૂબ સરસ મજાનું ફળ છે, તેથી તેને ફળોનો રાજા પણ કહેવાય છે. અને આ છે તડબૂચ. તે મોટું ફળ છે. તેનો અંદરનો ભાગ કેવા રંગનો હોય છે? સરસ લાલ રંગનો. અને તેની પાસે રહેલું આ ફળ ઓળખી અને ઝડપથી તેનું નામ કહો. હા, સફરજન. અને આ ખાટી મીઠી દ્રાક્ષ. ફરીથી એકવાર નામ બોલો તો. દ્રાક્ષ. અને આ છે કેળા. આ ખાટું મીઠું લીંબુ. અને આ છે જામફળ. તેની પાસે રહેલું આ ચિત્ર ઓળખો. આ છે અનાનસ. તેને પાઇનેપલ તરીકે પણ ઘણા મિત્રો ઓળખે છે. અને આ નાનું નાનું ફળ કયું છે? કેટલાક મિત્રો ઓળખી ગયા અને કેટલાક તો હજુ વિચારી રહ્યા છે. આ છે ચણી બોર, એટલે કે નાના બોર. તે બોરડી પર લાગે. અને જુઓ, આ ફળ છે દાડમ.
અને મને કહો તો આ ફળનું નામ છે ચીકુ, અને આ ફળ છે સીતાફળ. અરે ખૂબ સરસ, તમે ઓળખી જ ગયા. આ છે પપૈયું, અને આ સંતરા. આગળનું ફળ ઓળખો. હા, આ છે નાળિયેર, તેને શ્રીફળ પણ કહેવાય છે. મિત્રો, આ જે બધા ફળ છે ને, તે ખાટા મીઠા હોય છે. કેટલાક ફળોનો બહારનો ભાગ ખવાય છે, તો કેટલાક ફળોની છાલ ઉતારીને પણ ખવાય છે. હા, ફળો અને શાકભાજી ખાતી વખતે હંમેશા ધોઈને ખાવા જોઈએ. પ્રાણી, શાકભાજી અને ફળોના ચિત્રો પણ જોયા અને સરસ મજાનો જવાબ પણ આપ્યો. હવે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાના છીએ, પણ તમારે પહેલાં એ વસ્તુનું બરાબર અવલોકન કરવાનું છે. જુઓ મિત્રો, તમારા ઘરની આસપાસ જોવા મળતી બધી વસ્તુનું તમારે અવલોકન કરવાનું છે. અને હા, તમારા મમ્મી પપ્પા ઘરમાં કયા શાક અને કયા ફળો લાવે છે તેની પૂછપરછ પણ તમારે કરતા રહેવાનું છે. હવે આગળની પ્રવૃત્તિ કરીએ, પણ તમારે મને એક વાત કહેવાની છે. તમારા ઘરમાં કોઈનો જન્મદિવસ હોય કે તમારો જન્મદિવસ હોય, ત્યારે મમ્મી કંઈક સરસ મજાનું ખાવાનું બનાવે છે, અથવા તો તમે કોઈક વાર હોટલમાં પણ જતા હશો, ખરું ને? તો આજે તમારે તમને ભાવતી વાનગીનું નામ વિચારી અને મને કહેવાનું છે. હું અહીંયા એક સરસ મજાની થાળી દોરું, અને તમે જે વાનગી કહો ને, તેનું હું એમાં ચિત્ર પણ દોરીશ. તો ચાલો બધા વિચારો કે તમને શું શું ભાવે છે. અહીં હું એક ગોળ થાળી જેવું દોરી રહી છું. તમે એટલામાં વિચારી રાખજો, હા, દરેક પોતાની મનગમતી વાનગીનું નામ મને કહેવાનું છે. અરે વાહ, મને અવાજ પણ આવી રહ્યો છે. હા, બધાને મોંમાં પાણી આવી જવું જોઈએ. ચાલો હવે મને વારાફરથી કહો. હા મોહિત, તું જ કહે, તને શું ભાવે? અરે વાહ, ગુલાબજાંબુ. તો ચાલો આપણે પહેલા ગુલાબજાંબુ દોરીએ. આ છે ગુલાબજાંબુ. જુઓ, હું અંદર તેનું નામ પણ લખી રહી છું. હવે કોનો વારો? અરે વાહ નંદિની, તારો પણ અવાજ મને સંભળાવ્યો. ચાલો, નંદિનીને તો લાડવા બહુ ભાવે, તો ચાલો અહીં હું સરસ મજાનો લાડવો પણ દોરી દઉં. બની ગયો લાડવો. ચાલો હું અહીંયા લખું છું લાડવો. અરે અરે, સરસ મજાની ગોળ ગોળ જલેબી પણ બનાવી દઉં. ખમણ, તો ચાલો આપણે ખમણ પણ બનાવી દઈએ. જુઓ બાળ મિત્રો, અહીંયા હું ખમણ પણ દોરી દઉં. અને જુઓ, ખમણ પર સરસ મજાના લીલા મરચા. અરે વાહ, મારા મોઢામાં પણ પાણી આવી ગયું. અરે વાહ, ખુશીને તો સમોસા બહુ ભાવે, તો ચાલો હું સમોસા પણ દોરી દઉં. હવે તમે મને આગળ પણ જણાવી શકો છો. અરે વાહ, રસ બહુ ભાવે, તો ચાલો રસ માટે આપણે એક સરસ મજાની વાડકી દોરી દઈએ. અને રસ શેની સાથે ખાવ છો તમે? તો ચાલો સરસ મજાની પૂરી દોરી દઈએ. જોયું ને બાળ મિત્રો, આ રીતે તમારે. હા, અરે વાહ, આટલા બધા બાળકો અને આટલી બધી વાનગીના નામ. તો હવે આપણે એક કામ કરીએ, તમારે બધાએ આ રીતે તમારી સ્લેટ કે નોટબુકમાં થાળી દોરી અને તેમાં તમને ભાવતી વાનગીના ચિત્રો દોરી અને તમારા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને બતાવજો, ખરું ને? અરે વાહ બાળ મિત્રો, મનગમતી વાનગી ખાઈને તો જાણે પેટ જ ભરાઈ ગયું. પણ હા, આ બધા ચિત્રો તમારે દોરવાના છે, અને તમારા મમ્મીને પણ આ બધી વાનગી બનાવવાનું કહેવાનું પણ છે. હા, હવે આપણે
एक सरस मजानी प्रवृत्ति करिए। जुओ आमा तमारे हूँ कहूँ ते प्रमाणे करवानू छे। जुओ तमने जे शब्दों याद आवे ने ए तमारे बोलवाना छे अने ए शब्दों ने हूँ लखीने बतावीश अने तमारे ते शब्दों माथी प्रथम अक्षर ओळखवानो थोड़ो प्रयत्न पण करवानो छे। तो हवे तमे कई शब्दों विचारो तो अने मने कहो। अरे वाह, बधा बाळको विचारी पण रह्या छे अने मने शब्दोनो अवाज पण आवी रह्यो छे। खूब सरस दाडम, तो चालो जोईए। जुओ बाळ मित्रो, तमे जे शब्दनुं नाम बोले ने એ અહીંયા તમે જોઈ શકો છો। હા, આ છે દાડમ। અને જુઓ, તમારે હવે ચિત્ર તો જોવાનું જ છે, પણ તેનું નામ કેવી રીતે લખાય તે પણ જોવાનું છે। જુઓ અહીંયા લખ્યું છે દાડમ, તે તમે અહીં જોઈ શકો છો દાડમ। અને આ દાડમ જ્યારે બોલીએ ને ત્યારે જુઓ આ કૂદતો કૂદતો જે અક્ષર આવી રહ્યો છે ને તે છે દ। આ છે દ। હવે આગળ વિચારો અને મને કોઈ પણ એક શબ્દ તમે કહો। અરે વાહ, મગર યાદ આવી ગયો, જે ગીત સાંભળ્યું તેનો જ શબ્દ તમે બોલ્યા। ખૂબ સરસ, ચાલો તો આપણે મગરનું પણ એક ચિત્ર જોઈએ। અરે અરે, આ તો મોટો મગર, હવે તેનું નામ પણ વાંચી લઈએ। મગર, જુઓ અહીંયા નીચે તેનું નામ લખ્યું છે મગર। ચાલો તમે પણ મારી સાથે તાળી પાડતા જાઓ અને તેનું નામ બોલો મગર, મગર। અને બાળ મિત્રો, અરે અરે, આ જે અક્ષર આવ્યો ને તે છે મ। હવે તમારો વારો, તમારે મને બીજો શબ્દ કહેવાનો છે। ખૂબ સરસ, કબૂતર। અરે વાહ, તો ચાલો તે શબ્દ પણ જોઈએ અને તેનું ચિત્ર પણ જોઈએ। અરે, આ તો સરસ મજાનું કબૂતર આવી ગયું। અને કબૂતર કેવી રીતે લખાય મિત્રો, જુઓ તો। કબૂતર, અહીંયા ચિત્ર અને એ જ ચિત્રનું અહીંયા નામ લખ્યું છે કબૂતર। અને જુઓ તો મિત્રો, આ તેનો પ્રથમ મૂળાક્ષર છે ક। હવે તમારો વારો, ચાલો હવે તમને ભાવતું કોઈ ફળ કે કોઈ પણ શબ્દ તમે મને આપી શકો। અરે વાહ, સફરજન, તો ચાલો ચિત્ર જોઈ લઈએ। અરે, સફરજનનો રંગ કેવો છે? હા, લાલ। હવે તેનું નામ પણ જોઈએ। જોયું ને મિત્રો, અહીં સફરજન લખ્યું છે, સફરજન। અને આ કૂદતો કૂદતો આવી રહ્યો તે છે સ, સ, સફરજન। એનું પ્રથમ અક્ષર છે સ। હવે તમારો વારો, ચાલો કોઈ પણ એક શબ્દ યાદ કરો। અરે, વિચારમાં પડી ગયા, શું બોલવું, કોઈ પણ શબ્દ તમે બોલી શકો મિત્રો। અરે વાહ, બટાકા, તો હું એનું ચિત્ર પણ તમને બતાવી દઉં। આ છે બટાકા। હવે ચિત્રને તો ઓળખી ગયા, પણ બટાકા લખવું કેવી રીતે તે પણ જુઓ તો મિત્રો। અહીંયા લખ્યું છે બટાકા અને તેની બાજુમાં આ અક્ષર આવ્યો ને તે છે બ, બ। હવે આગળનો શબ્દ વિચારો અને કહો તો। યાદ કરો? અરે વાહ, ઘણા બધા શબ્દો હું સાંભળી રહી છું, ચાલો હવે મને જોરથી કહો, હું તમને કયા શબ્દનું ચિત્ર બતાવું? સસલું, સરસ। તો ચાલો હવે આપણે જોઈએ ધડું ધડું સસલું અને
પોચું પોચું સસલું, તમે એનું ગીત પણ સરસ ગાવ છો મને ખબર છે, તો ચાલો આપણે તેનું નામ પણ ઓળખી લઈએ. અહીંયા લખ્યું છે સસલું, અને આ જે અક્ષર છે ને તે છે સ. હવે કંઈક નવું અક્ષરનું નામ શોધજો. હા મિત્રો, નવો જ શબ્દ મને કહો. અરે વાહ, ગણપતિ, તો ખૂબ સરસ. ચાલો આપણે અહીંયા ગણપતિ બાપાનું ચિત્ર મૂક્યું છે. હવે આપણે તેમનું નામ પણ લખી દઈએ. હા, અહીંયા લખ્યું છે ગણપતિ. અને ગણપતિ બોલીએ ને તો પહેલો અક્ષર કયો બોલાય છે? મારી સાથે બોલો તો ગણપતિ. ગ. તો આ જે અક્ષર આવ્યો ને મિત્રો તે છે ગ. ગ. હવે આગળનો શબ્દ આપો મને, વિચારો અને કહો. ખૂબ સરસ, કેરી. તો ચાલો સરસ મજાની કેરી પણ જોઈ લઈએ. અને કેરી લખાય કેવી રીતે? કેરી. તમારે અહીં લખેલ અક્ષરને જોવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા લખ્યું છે કેરી. અને કેરી બોલીએ ને ત્યારે પહેલો અક્ષર બોલાય છે ક. ક આવી રીતે લખાય. આ છે ક. તમારે તેને જોવાનો પ્રયત્ન કરવાનો છે. હા મિત્રો. અને હવે, અરે વાહ, હા સારું, તો ચાલો આપણે ગાય જોઈએ. આ છે ગાયનું ચિત્ર. હમણાં પણ આપણે જોયું હતું કે ગાય દૂધ આપે, અને તે ગાયનું ચિત્ર કેવા રંગનું હતું યાદ કરો તો? તે ચિત્રમાં ગાયનો રંગ સફેદ હતો. અને અત્યારે અહીં ગાયનો રંગ કેવો છે? હા, રાતો. તો મિત્રો, ગાય પણ અલગ અલગ રંગની હોય છે. તો ચાલો તેનું નામ કેવી રીતે લખાય તે ઓળખીએ. ગાય, તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે ગાય. અને ગાય બોલીએ ત્યારે પહેલો અક્ષર બોલાય છે ગ. ગ. જોયું ને મિત્રો, સરસ મજાની પ્રવૃત્તિ કરીને અને તમને મજા પણ આવી હશે. તમારી આસપાસ જોવા મળતી કે તમારા ઘરમાં પણ જે વસ્તુ રહેલી હોય ને તેના નામ બોલવાના છે, તેનો રંગ જોવાનો છે, તેનો આકાર તે પણ જોવાનો છે. તો ચાલો તમે આ બધી પ્રવૃત્તિઓ આ એપિસોડ પૂર્ણ થયા બાદ જરૂરથી કરશો તેવી આશા સાથે જય હિન્દ.